सूरत में जो हादसा कल शाम को हुआ वो बेहद ही दर्दनाक था। इस हादसे में कल 20 जितने बच्चों ने अपनी जान गंवाई। ऐसे में सवाल ऐसी इमारतों में चलाए जाते ट्यूशन क्लासेस में पढ़ने वाले बच्चों की सुरक्षा पर उठता है। साथ ही समय भी आ चुका है प्रशासन के कड़े रुख अपनाने का। वडोदरा समेत कई शहरों में ऐसे ट्यूशन क्लासेस चल रहे हैं। जिस प्रकार से बड़ी बड़ी इमारतों के अंदर यह ट्यूशन क्लासेस को बिना फायर सेफ्टी की सुविधा और फायर एनओसी के बिना चलाया जाता है, ऐसे क्लासेस पर अब प्रशासन के कड़े रुख का समय आ गया है। हालांकि म्यूनिसिपल कमिश्नर ने कल रात को ही वडोदरा में सभी ट्यूशन क्लासेस को बंद कराने के आदेश दे दिए थे, लेकिन यह तो बात हुई घटना के बाद सुरक्षा बढ़ाने की। लेकिन वो कहते हैं ना, देर आए दुरुस्त आए, यह कहावत यहां पर ठीक बैठती है। लेकिन यह भी देखना होगा कि वडोदरा शहर में ऐसी कई इमारतें हैं जहां पर फायर एनओसी नहीं है और साथ ही इन इमारतों में फायर सेफ्टी के कोई भी साधन की भी व्यवस्था नहीं की गई होती है। कई जगहों पर तो फायर एग्जिट की भी कोई सुविधा नहीं है और सरेआम ऐसी इमारतें शहर में मौजूद है। अब इन पर प्रशासन कुछ कड़े कदम उठाए, यह मांग शहर के सामाजिक कार्यकर्ता ने उठाई है। तमे जो आज घटना घटी जो सूरत नी अंदर, ए एटली मोटी घटना कही शकाय के एनी अंदर जे लोको एना दुर्घटनाना भोग बन्या छे, जे बाळको भोग बन्या छे, एमनू जे डेड बॉडी छे तमे जोई पण नथी शकता। एनी परिस्थिति एटली बधी गंभीर अने एटली बधी खराब छे के जोवाथी पण आपणने कंपारी छूटी जाए, आपणुं हृदय बेसी जाए एवी प्रकारनी आ दुर्घटना छे। अने जे तंत्र पासे जे तंत्रनी जे प्रकारे आमां बेदरकारी सामे आवी छे, जे ट्यूशन क्लास संचालकनी जे बेदरकारी सामे आवी छे એ ઘણી મોટી બાબત છે। અને તંત્ર જે પ્રકારે ઇમારતોને જે મોટી મોટી ઇમારતોને જે મંજૂરીઓ આપે છે ઇમ્પેક્ટ ફીમાં, એ ઇમ્પેક્ટ ફીના જે કૌભાંડો છે એના કારણે આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એવી કેટલી ઇમારતો છે જેની પર મોબાઈલ ટાવરો પણ લગાડી દેવામાં આવ્યા છે, જેમાં દવાખાના ચાલતા હોય, જેમાં ટ્યુશન ક્લાસ ચાલતા હોય, શાળાઓ ચાલતી હોય, એમાં ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા ના હોય, ફાયર એનઓસી આપવામાં ના આવી હોય, વિમાન પટ્ટીમાં આવતી ઇમારતો હોય, એમાં આવી ગંભીર દુર્ઘટનાઓ બનવાની સતત ભીતિ રહે છે। છતાં પણ તંત્ર જે છે એ એમના ભ્રષ્ટાચારમાં લિપ્ત છે। જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ આ પ્રકારનો ભ્રષ્ટાચારમાં મોટા પ્રમાણમાં એ કરે છે। અને સૌથી મોટી વાત કે જે ટ્યુશન ક્લાસ સંચાલક છે એ લોકોએ પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એની માટે વિચારવા જેવું છે કે ભવિષ્યમાં એમણે બધા જ વ્યવસ્થાઓ કરવી જોઈએ, ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવી જોઈએ અને બીજી બધી પણ જે સુરક્ષાના સાધનો છે એ વસાવવા જોઈએ। અને તંત્રમાં આ બાબતે જે ઘટના માટે જે લોકો જવાબદાર છે એમના વિરુદ્ધ કડકમાં કડક ફોજદારી પગલાં લેવા જોઈએ, એ ટ્યુશન ક્લાસ સંચાલક હોય કે અધિકારીઓ હોય। એ લોકોની પણ બેદરકારી છે, લોકોએ પણ વિચારવું જોઈએ કે આવી ઘટનાઓ જે બનતી હોય, આ દુર્ઘટનાઓ હોય છે, લોકોના જીવ જતા હોય ને એવા સમયે તમે મોબાઈલ ચાલુ કરીને જે ફોન પર શૂટિંગ કરો છો એમાં તમારી ગંભીરતા દેખાય છે। હવે આપણે એવા સમાજમાં આવી ગયા છે એવું લાગે છે કે જે લોકો નિર્દયી થઈ ગયા છે એમને ખાલી એનો વિડીયો બનાવીને બધે પોસ્ટ કરવાનો ફેસબુક પર કે વોટ્સએપ પર એનામાં વધારે રસ હોય છે, પણ જે એના માટે જે ઘાયલ થયેલા હોય છે એ લોકો માટે મદદે જવાની જગ્યાએ આવી બધી જે વૃત્તિ છે મોબાઈલ લઈને શૂટિંગ કરવાની કે ફોટો પાડવાની એ ખૂબ ખોટું છે। અને સમાજે આના વિશે વિચારવું જોઈએ, આ બધું બંધ કરવું જોઈએ, સરકારે પણ નિયમ બનાવવો જોઈએ, પોલીસે પણ આવા લોકોને રોકવા જોઈએ કે આવા સમયે આવા બધા ફોટો પાડવાના કે વિડીયો ઉતારવા એના પર પ્રતિબંધ ફરમાવવામાં આવે। જી, અમારી તો એવી માંગણી છે કે તંત્ર આના પર તાત્કાલિક પગલાં લે અને જે પણ ઇમારતો એવી છે જે લોકોને એનઓસી નથી અપાઈ, ફાયર એનઓસી નથી અપાઈ, એ અને જે ઇમ્પેક્ટ ફીમાં મંજૂર થયેલી ઇમારતો છે એ ઇમ્પેક્ટ ફીની મંજૂર થયેલી ઇમારતોના ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક તોડી પાડવામાં આવે। જે ઇમારતો પર મોબાઈલ ટાવર જેવા જોખમો લગાડવામાં આવ્યા છે, જે મોટા મોટા જનરેટરો હોય છે એ પણ દૂર કરવા જોઈએ। અને બીજી સૌથી મોટી વસ્તુ કે જે ઇમારતો જોખમી છે એને પણ તાત્કાલિક ઉતારી લેવી જોઈએ અને ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત બનાવવા જોઈએ દરેક ઇમારત માટે।